નમસ્કાર મિત્રો, આજે ફરીથી આપણે શંકુના છેદોની વાત કરવાના છીએ. એની રચના કરવાના છીએ જુદી રીતે, પેપર ફોલ્ડિંગ એટલે કે ઓરિગેમીથી કાગળ વાળીને. અને તે આવી રીતે કે વર્તુળ, ઉપવલય અને અતિવલય એમાં થોડુંક સામ્ય છે ને થોડુંક જુદું છે, એટલે પહેલાં એની રીત જરાક જોઈ લઈએ. પરવલય આપણે છેલ્લે લઈશું, એમાં પણ થોડુંક સામ્ય છે પણ થોડું ખાસું જુદું પણ છે. તો આ બધામાં આપણને એક વર્તુળ આપેલું હશે, આવી રીતે એક વર્તુળ આપેલું હશે અને એનું કેન્દ્ર ઓ, એટલે સ્વાભાવિક છે કે એની ત્રિજ્યા પણ આપણને ખબર હોય. તે સિવાય એક બિંદુ પી હશે. હવે જુદા જુદા સંજોગો, આ સામાન્ય વસ્તુ થઈ, જુદા જુદા સંજોગોમાં પીનું સ્થાન જુદી જુદી જગ્યાએ હશે. જેમ કે વર્તુળ માટે પીનું સ્થાન કેન્દ્ર ઉપર, ઉપવલય માટે પીનું સ્થાન વર્તુળની અંદર આ જેમ બતાવ્યું છે એમ, અને અતિવલય માટે પીનું સ્થાન વર્તુળની બહાર આ રીતે હશે. આટલા ફેર ઉપરાંત થોડુંક સામ્ય હવે જે બાકીનું છે તે આપણે જોઈ લઈએ કે દર વખતે આપણે આ બિંદુ એવી રીતે પેપર ફોલ્ડિંગ કરવાના છીએ કે બિંદુ પી એ અમુક જગ્યાએ, બિંદુ પી અમુક જગ્યાએ પડે. હવે કઈ જગ્યાએ? તો કે એને માટે કાં તો આપણે કેન્દ્ર ઉપર અથવા તો વર્તુળ ઉપરના કોઈ બિંદુ ઉપર, વર્તુળ ઉપર આપણે આવી રીતે પુષ્કળ બિંદુ લઈશું અને એને અહીંયા અમે નામ નથી આપ્યા, પણ A1, A2, A3, A4 જેટલા અને જેમ નજીક લઈશું એમ આપણું કામ સારું થશે. તો આવું કોઈ પણ એક બિંદુ હોય તો એને આપણે PK કહીશું. એટલે આમાંના કોઈ પણ એક બિંદુની આપણે વાત કરતા હોઈએ આની, તો આ આપણું PK. એ P10 હોય, P12 હોય, જે હોય તે જેટલામાં બિંદુ હોય તે. હવે આ એવી રીતે આપણે વાળવાનું હશે દર વખતે કે પી બિંદુ ગમે ત્યાં હોય, PK વર્તુળ ઉપર છે, એની સાથે આપણે આ પીને આ બરોબર PK ઉપર બેસે એવી રીતે વાળવાનું અને પછી આ ઘડી બેસાડી દેવાની. તો હવે આપણે પી ને PK ઉપર વાળ્યું, આ ઘડી મળી, ઘડી જે મળશે એને હંમેશા આપણે LK એ પી ને PK ઉપર વાળવાથી મળતી ઘડી છે દર વખતે. હવે આપણે આ સમજાવીશું નહીં. પછીથી કેન્દ્રને PK સાથે જોડશું બધામાં. આમાં પણ એવું જ કરેલું છે, આ 12 બિંદુ પી છે એને આ તમે જોઈ શકો કે PK ઉપર એકાકાર કરીને આ ઘડી મેળવેલી છે. ઘડી મેળવ્યા પછી ઉપર લાઈન દોરી છે દેખાય એટલા માટે. હવે આ જે આપણે લાઈન એને LK કહેવાના છીએ. ઓ PK, PK આપણું કેન્દ્ર ઉપર જ છે, એ ઘડીને જ્યાં મળે, ઘડી ગમે ત્યાં હોય, એ બિંદુને AK કહીશું. એટલે PK ને અનુરૂપ લાઈન LK અને કેન્દ્ર ત્રિજ્યાને છેદતું બિંદુ એ અનુરૂપ બિંદુને AK. અહીંયા આપણને આ ઘડી મળેલી પી બિંદુ બહારનું, ત્યારે આ ઘડીને LK કહીશું. PK ઓ ઘડીને જ્યાં છેદે, અહીંયા વચમાં છેદે છે, અહીંયા બહાર છેદે છે, તો એને આપણે AK કહીશું. આટલું સમજી લઈને હવે આપણે શરૂ કરીએ વર્તુળ. વર્તુળ માટે પી બિંદુને કેન્દ્ર ઉપર જ લેવાનું છે. એટલે આવી રીતે આ આપણું બિંદુ પી હોય, કોઈ પણ એક બિંદુ પી લો, અહીંયા લઈએ આપણે આ, અને એને આ બિંદુ મેં લીધું છે આમ રાખવું, એટલે વંચાય એ, આ એ બિંદુ લીધું છે, એને આપણે કેન્દ્ર ઉપર, આ કેન્દ્ર ઉપર ગોઠવ્યું અને જે ઘડી પડી એ ઘડી લીધી. તો આ રીતે વર્તુળ માટે પીને કેન્દ્ર ઉપર લેવાનું, અને એમ કરવાથી આ એક મેં બતાવ્યું આ વર્તુળ માટેનું છે, P1 ને કેન્દ્ર ઉપર ગોઠવ્યું આ ઘડી મળી, આ P2 ને, આ P2 એને કેન્દ્ર ઉપર ગોઠવ્યું આ બીજી ઘડી મળી, પછી અહીંયા બીજું ગમે તે લઈએ, આ P7 લઈએ, P7 અહીંયા છે
એને પી ઉપર ગોઠવીએ એટલે જે ઘડી મળશે તે આ પી સેવન મળી. આ તમે જોઈ શકશો કે આ એલ સેવન છે, એ પી સેવનને અનુરૂપ એલ સેવન મળી. આવી રીતે આપણને બધા બિંદુ મળે અને ઘડી મળે. હવે એમાં વર્તુળ ક્યાં આવ્યું? તો કે વર્તુળ અહીંયા આવ્યું. આપણે આ જે કેન્દ્ર હતું અને આપણું બિંદુ હતું પી વન, જેને આપણે કેન્દ્ર સાથે ગોઠવ્યું, એ ઓ આપણો એ વન ક્યાંથી મળશે? તો કે ઓ ને પી વન જ્યાંથી જોડો, ઘડીને જ્યાં છેદે ત્યાં એ વન. તો એ વન આપણું વર્તુળ ઉપર છે. અને આવી રીતે આપણે જુદા જુદા એ વન, આ એલ વન, એલ ટુ, એલ થ્રી, તમે જોઈ શકશો કે આ બધું આપણે કરશું નહીં અત્યારે. આ બધા જુદા જુદા બિંદુઓ લઈને એલ વન, એલ ટુ, એલ થ્રી, એલ ફોર બધા કર્યા છે. અને જેમ નજીક હોય બિંદુ એમ આ બહુ નજીક આવે. અહીંયા છૂટા લીધા છે તો તમે જોઈ શકો કે ઘણું છૂટું છૂટું આવ્યું છે. તો જેમ નજીક બિંદુ લઈશું એમ આપણને વર્તુળ આકાર મળશે. પણ એ વર્તુળ છે એની ખાતરી શું? આપણે શું કહ્યું કે આ જે બિંદુ પી પી વન જ્યાં છેદશે ઘડીને એલ વનને, એને એ વન કહેવું ને એ વન વર્તુળ ઉપર છે. કેવી રીતે? તો કે આ હંમેશા ધ્યાન રાખવાનું ફોલ્ડિંગમાં કે ઘડી કરીએ ત્યારે આ ઘડી જે હોય એ હંમેશા આ જે એકાકાર કર્યું હોય એને લંબ હોય. એટલે કે એકાકાર આપણે પી પી વન કર્યા તો પી પી વનને આ લંબ હોય. એટલું જ નહીં પણ જ્યાંથી એ ઘડી થતી હોય ત્યાંથી આ જેમ કે એ વન પી અને એ વન પી વન એ હંમેશા સરખા હોય. આ બધામાં આવું થવાનું, ઘડીનો એ ગુણધર્મ છે. તો હવે તમે જુઓ કે આ બિંદુ એ વન કેવું છે? તો કે પી એ વન ઇક્વલ ટુ એ વન પી વન. એટલે કે પી એ વન એ આખું ત્રિજ્યાને જો આપણે આર કહીએ તો આર કરતાં અડધી છે. હવે આર તો આપેલો હતો ને, ફિક્સ છે, નિશ્ચિત છે. માટે એ વન પીથી હંમેશા નિશ્ચિત બિંદુથી, અહીંયા ઓ છે આપણો અને પી ભેગા છે, ઓથી નિશ્ચિત અંતરે કેટલું આર બાય ટુ અંતરે આવેલું છે. તમે કોઈ પણ બિંદુ એ ટુ, એ કે, એ ટ્વેન્ટી લેશો, બધાનું અંતર ઓથી આર ટુ, આર બાય ટુ હશે. એટલે કે આપણને આ વર્તુળ મળશે જેનું કેન્દ્ર ઓ છે અને ત્રિજ્યા આર બાય ટુ છે. હવે ઉપવલય, ઉપવલયમાં આપણે અંદર બિંદુ લેવાની વાત હતી, એટલો જ ફેર હતો. એ આપણે અંદર બિંદુ લીધું છે હવે. અને આ બિંદુને વર્તુળ ઉપર બધા બિંદુઓ લેશું જુદા જુદા, એ પછી બતાવું, અત્યારે એક બતાવું. જેટલા બિંદુઓ વધુ લેવાય જેમ વર્તુળમાં લીધા હતા એમ વધારે સારું. તો આ બિંદુ પીને અહીંયા પી કે ઉપર ગોઠવશું, જે ઘડી મળશે તે એલ કે. આ બધું કરેલું છે. એલ કે જ્યાં ઓપી કે ને છેદશે ત્યાં એ કે. અને હવે આપણે એમ બતાવીશું કે આ એ કે છે એ આપણા ઉપવલય ઉપર છે. હવે તે પહેલા હું જરાક વધારે બિંદુવાળી આકૃતિ બતાવી દઉં. આ તમે જોશો ઓ, આ વર્તુળ, એની અંદર આવેલું બિંદુ પી. જુદા જુદા પીમાંથી મેં આ પી સિક્સ માટે બતાવ્યું છે કે પી સિક્સને તમે જ્યારે પી ઉપર આવી રીતે ગોઠવશો ત્યારે આ ઘડી મળશે. અને એ ઘડીને એલ સિક્સ કહી છે. અહીંયા એલ સિક્સ જ્યાં છેદશે કોને? ઓ પી સિક્સને, એને એ સિક્સ કહીશું. અને એ સિક્સ આપણું બિંદુ છે ઉપવલય પરનું. અને ઉપવલય પરનું બિંદુ છે, હવે આમાંથી નહીં, પેલી સાદી આકૃતિમાંથી બતાવીશું જ્યાં એક જ બિંદુ છે. આ ઉપવલય ઉપર એ કે છે એટલું નહીં, આપણે એમ બતાવીશું કે એવા ઉપવલય ઉપર છે કે જેના નાભી ઓ અને પી હોય. એટલે કે આપણે એમ બતાવીશું કે ઓ એ કે પ્લસ એ કે પી એ અચળ છે. જો એ અચળ થઈ જાય તો ઓ ને પી નાભીવાળા ઉપવલય ઉપર એ કે આવેલું છે એમ કહેવાય. અને એ કે શું છે? કોઈ પણ પી કે માટે લીધેલો છે. એટલે જ્યાં જ્યાં એ કે, એ વન, એ ટુ, એ થ્રી આપણે આવે બધાને આ જ રીત લાગુ પડશે. તો હવે આ બતાવીએ આપણે કે કેવી રીતે ઓ એ કે પ્લસ પી એ કે એ સરખા છે. ફરીથી ફોલ્ડિંગની વાત કરીએ. આ પી પી કે ઉપર જાય છે, અહીંયા જો દેખાતો હોય તો ઓ છે. હવે તમે જુઓ કે પી ને પી વન સરખા છે તો આ લંબાઈ બેની સરખી થવાની, એકબીજાની ઉપર પડે છે. માટે એ કે પી અને એ કે પી કે
આ બે લંબાઈઓ સખી છે, આ બે લંબાઈઓ સરખી છે. હવે આપણે જોઈએ છે ઓ એ કે પ્લસ એ કે પી, પણ એ કે પી તો એ કે પી કે જેટલો છે, એટલે આપણને મળશે ઓ એ કે પ્લસ એ કે પી, એટલે કે આપેલા વર્તુળની ત્રિજ્યા આર. એનો અર્થ એવો થયો કે એ કે કોઈ પણ સ્થિતિ માટે આપણે જોઈશું તો હંમેશા ઓ એ કે પ્લસ એ કે પી એ આર જેટલું હશે. તો આ રીતે આપણને બે નિશ્ચિત બિંદુ, કારણ કે આપણે શરૂ કરીને ત્યારે પી ફિક્સ હતો, આપણો નક્કી હતો, ઓ પણ નક્કી હતો, આર પણ નક્કી છે, એટલે ઓ એ કે પ્લસ એ કે પી ઇક્વલ ટુ આર થાય છે. માટે ઓ અને પી નાભી હોય અને ટુ આર જેની પ્રધાન અક્ષ હોય, મુખ્ય અક્ષની લંબાઈ, એટલે એ ઉપલય ઉપર આ એ કે રહેશે. આમાં આપણે જુદા જેટલા વધુ બિંદુ લઈએ એટલું વધુ સારું, એ આલેખ જેવું, કે પછી વચ્ચે તો આપણે સળંગ વક્ર દોરવો જ પડે, સાવ સળંગ દોરીથી કર્યો તો એવો ન મળે. પણ આમાં પણ તમે હવે દોરીથી કરી શકો, તમને ખબર છે કે આ બે એની ફોક એના નાભી છે, અને આપણે કેટલી દોરી લેવાની, તો કે આટલો ગાળો બનાવવાનો આ, અને તો આપણને એ વર્તુળ પણ આમાં આમાંથી પણ મળી શકશે. ઓકે, હવે અતિવલય, અતિવલય માટે શું થશે? બિંદુ બહાર છે, આપણે એક બિંદુ પહેલાં બતાવું. આ પી પી કે ઉપર પડ્યો અને આ આપણી ઘડી એટલે કે, હવે એમાં શું શું થવાનું? તો કે આપણે હવે જરૂર પડવાની છે, એટલે ખબર છે કે આ એ કે છે અને આ બરોબર પી પી કે ઉપર જો જવાનું હોય તો પી થી એ કે અને પી કે થી એ કે બે એકબીજાની ઉપર બરોબર પડશે, બંને લંબાઈઓ સરખી છે. ઓલરાઈટ, હવે શું થવાનું કે આ બધું તો આવી ગયું, હવે આપણે એમ બતાવવું છે કે આ એ કે છે તે અતિવલય ઉપર છે, અને એ અતિવલયની મેં આકૃતિ નથી બનાવી, પણ આવી જ રીતે જો ઘણા બધા બિંદુઓ લઈને આપણે દોરીશું તો અતિવલય પણ મળશે. પણ હવે સાબિત તો જરૂર કરીશું કે આ અતિવલય જ મળશે. કેવી રીતે? તો કે અતિવલયની એનો ગુણધર્મ ખબર છે, બે ગુણ બે નાભીથી જે અંતર થાય અતિવલય પરના કોઈ પણ બિંદુનું, એ બેનો તફાવત, અને તફાવત એટલે ધન તફાવત, એ હંમેશા અચળ છે, ટુ એ જેટલો. તો હવે એક જ જો એની અતિવલય ઉપર આવવાનું હોય તો એની નાભી કઈ? ઓ ને પી આની જેવું જ, પણ આનો પી અંદર હતો એટલો જ ફેર, એને લીધે આકૃતિમાં ફેર પડી ગયો. હવે આપણે એક જો અતિવલય ઉપર હોય, ઓ ને પી ને જો આપણે નાભી બતાવવી હોય તો શું કરવું પડે? કે પી એ કે માઇનસ ઓ એ કે, કારણ કે દેખાય છે કે આ મોટો છે, પેલો મોટો તો પેલું કરત, એ કે અહીંયા આવ્યો હોત તો એમાંથી આ બાદ કરત, તો પી એ કે માઇનસ ઓ એ કે એ અચળ છે એમ બતાવું છે. કેવી રીતે બતાવીશું? તો કે ફરીથી આપણે જોઈ લીધેલું છે કે પી એ કે ને પી કે કે બે સરખા છે, આ બે સરખા છે. હવે પી એ કે માઇનસ ઓ એ કે, પી એ કે તો આટલો છે, પી કે એ કે એમાંથી આ બાદ કરો તો કેટલો રહ્યું? ઓ પી કે એ તો કેન્દ્ર વર્તુળની ત્રિજ્યા છે ને અચળ છે, વર્તુળ આપેલું છે, માટે આ બિંદુ એ કે એ એવી રીતે મળશે આપણને, કોઈ પણ પી કે ગમે ત્યાં લો તો પણ, કે પી એ કે માઇનસ ઓ એ કે એ હંમેશા અચળ થાય, એટલે કે એ કે એક અતિવલય ઉપર છે જેની નાભીઓ ઓ અને પી છે. તો આ રીતે આપણને અતિવલય મળે. અને હવે પેરેબોલા, પરવલયમાં શું આપેલું હશે? એક બિંદુ તો ખરું પી, એ ગમે ત્યાં લીધેલું, ગમે ત્યાં નહીં, પહેલાં જે વર્તુળ હતું એને બદલે અહીંયા એક રેખા આપેલી છે, આ ભૂરી છે તે રેખા છે આપેલી, એને એ કહીશું. આપેલી રેખા એલ છે અને પી એની બહારનો બિંદુ છે. અને હવે આપણે આ કરવાના છીએ કે રેખા ઉપર જુદા જુદા બિંદુઓ લેવાના, પહેલાં આપણે વર્તુળ ઉપર લેતા હતા, આવી રીતે વર્તુળ ઉપર લેતા હતા, હવે આપણે રેખા ઉપર જુદા જુદા બિંદુઓ લઈશું, અહીંયા 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 બધે, એમાંનું એક આ છે પી કે, પી વન પી ટુ પી થ્રી, આ પી સેવન હોય ધારો કે, તો આ જે છે એ પી કે ને પી જોડે એકાકાર કરવાનું.
પેલામાં વર્તુળ ઉપર એકાકાર કરતા હતા, અહીંયા પી ને વારાફરતી રેખા પરના બિંદુઓ ઉપર એકાકાર કરવાના. દર વખતે એલ કે મળે એ આપણી ઘડી, અને આ ઘડી ઉપર આપણું પોઈન્ટ આવવાનું છે. કેવી રીતે? હવે પહેલાં કરતાં થોડો ફેર પડશે કે આપણે જે બિંદુથી શરૂ કર્યું ત્યાં આપણે એક લંબ લઈએ, અને એ લંબ આપણી ઘડીને જ્યાં છેદે તે એક. અને હવે આપણે જોઈશું એવું કરીએ તો શું થાય તે. પણ આ આપણે જોઈએ કે આ પી આની સાથે એકાકાર કર્યો હોય એટલે આ બે લંબાઈઓ સરખી થવાની. એટલે શું થયું? તો કે પીનું આ સોરી એકેનું પીથી અંતર અને રેખા એલથી અંતર સરખું છે. એ તો પરવલયનો ગુણધર્મ. જે બિંદુ આ એક નિશ્ચિત બિંદુ અને નિશ્ચિત રેખાથી સમાન અંતરે હોય એ રીતે દરેક બિંદુ હોય તો એ પરવલય. તો આ તમે ગમે ત્યાં પી લેશો દર વખતે જે એ આવશે એને માટે પી એ કે ઇક્વલ ટુ એ કે પી કે થશે. માટે આ બધા બિંદુઓ પરવલય પર આવશે. આ આપણે વધુ બિંદુઓ લઈને કર્યું છે. આ રેખા એલ છે, પી વન પી ટુ પી થ્રી પી ફોર જુદા જુદા અંતરે ઘણા બધા બિંદુઓ છે. આ જુદી જુદી ઘડીઓ છે. આ જેમ કે પી સેવન છે, આ પી સિક્સ છે, એને પી ઉપર ગોઠવેલો છે, અને તો જે ઘડી મળી તે આ એલ સિક્સ. તો આવી રીતે આ જે એલ સિક્સ છે એ ઘડી ઉપર આપ એલ ઉપર આપણે પી સિક્સ એ લંબ લીધો. અહીંયા એ સિક્સમાં છે જો પી એ સિક્સ ઇક્વલ ટુ એ સિક્સ પી સિક્સ, માટે એ સિક્સ પરવલય પર છે. આમ આપણને જુદા જુદા જેમ નજીક બિંદુ લેશીએ એમ વધારે સારો આકાર આવે. તો આ રીતે આપણને પરવલય પણ મળે. થેન્ક યુ.